પાટણ શહેરમાં અત્યારે વર્તમાન સમયમાં રેશન કાર્ડ ધારકો માટે કેવાયસીની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે, જેને લઈને સમગ્ર પાટણ શહેરના રેશન કાર્ડ ધારકો સવારથી સાંજ સુધી કેવાયસી કરાવવા માટે પાટણ મામલતદાર કચેરી સહિત ઓનલાઈન સાયબર કાફે સહિતની જગ્યા પર લાંબી કતારોમાં ઉભેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે પાટણ શહેરના રેશન કાર્ડ ધારકોને પરેશાની અને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે પાટણની શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ દ્વારા જે રંગ કાર્ડ ધારકો માટે કેવાયસીની પ્રક્રિયા સરળ તેમજ વ્યવસ્થારૂપી બનાવવામાં આવે અને જે હાલ પ્રમાણે રેશન કાર્ડ ધારકો માટે કેવાયસીની પ્રક્રિયા તાત્કાલિક અસરથી પૂર્ણ કરવાની સૂચના સરકારી તંત્ર દ્વારા આપવામાં આવી છે, ત્યારે જ્યાં સુધી આ પ્રક્રિયા 100% પૂર્ણ ના થાય ત્યાં સુધી રેશન કાર્ડ ધારકોને રાહત દર મળતી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપવામાં નહીં આવે તેવો પણ સરકારી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે નિર્ણયને લઈને કેવાયસીની પ્રક્રિયા ખૂબ જ જટિલ હોવાની સાથે સર્વર ડાઉન હોવા અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીના પ્રશ્નો પણ ઉદ્ભવી રહ્યા છે. જ્યારે વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર રેશન કાર્ડ ધારકોને આધાર કાર્ડ સાથે લિંક કરાતા નામાં સામાન્ય ફેરફાર, જેમ કે બેન બહેન ભાઈ હોય તો પણ એક દિવસની પ્રક્રિયામાં વિક્ષેપ થાય છે, ત્યારે પણ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થતી નથી, જેના કારણે પાટણ શહેરના રેશન કાર્ડ ધારકોના પરિવારોમાં દાખલા તરીકે 5 સભ્યોમાંથી 1-2 સભ્યો રોજગાર અર્થે બહાર ગામ ગયા હોય તો જ્યાં સુધી પરિવારના 5 સભ્યોનો કેવાયસી પ્રક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધી પરિવારને કોઈપણ પ્રકારનો સસ્તા અનાજની દુકાન પરથી રાશનનો જથ્થો અપાતો નથી. આ નિર્ણય પણ યોગ્ય ન હોવાથી અને રેશન કાર્ડ ધારકોના પરિવારોને જેટલા સભ્યોનું ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધી પરિવારને કોઈપણ પ્રકારે રાહત દરે રાશનનો જથ્થો મળવો જોઈએ તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે પાટણ મામલતદારને આવેદનપત્ર આપતા લેખિત મૌખિક રજૂઆતમાં જણાવ્યું હતું. ખરેખર આ પ્રક્રિયા જટિલ છે, એના કારણે લોકો હેરાન પરેશાન થઈ એક જ વ્યક્તિ તત્ન ચચારણ અહીંયા આપવું પડે. અને ઘણી વખત એવું થયું કે પટેલની કાચની જગ્યાએ ચોથી થઈ ગયા, ચોથી જગ્યાએ પરમાર થઈ ગયા, અને આ બધા પ્રશ્નો બહુ જટિલ છે અને ભૂલ ઓફિસ કરા અને હેરાન થતી લોકો ભૂલ સાહેબ. ઈ કેવાયસીની પ્રક્રિયા મામલતદાર ઓફિસમાં ચાલુ છે ત્યારે આ પ્રક્રિયા ખૂબ જટિલ પ્રક્રિયા છે, કારણ કે રેશન કાર્ડની અંદર ખરેખર સુધારો થાય એટલે દરેક આધાર કાર્ડમાં અને આયુષ્યમાન કાર્ડમાં દેખાડી દેવું જોઈએ, પણ ખરેખર એ દેખાતું નથી 24 કલાકની અંદર. એમાં એવું કરવું પડે છે રેશન કાર્ડ સુધારવા માટે કે રેશન કાર્ડમાં નામ જ ડિલીટ કરવું પડે, નામ ડિલીટ કરી અને પછી પાછું નામ દાખલ કરવાની અરજી આપવી પડે. નામ દાખલ થાય એટલે ત્રીજા નંબરે જતું રહે કે છેલ્લા નંબરે જતું રહે, તો એ નામને પાછું મોભીનું પહેલા નંબરે લાવવા માટે પાછી અરજી આપવી પડે. એટલે એક જ અરજદારને 3-3 અરજીઓ આપો તારે રેશન કાર્ડમાં એનું નામ સુધરે. તો ખરેખર આ જટિલ પ્રક્રિયા સુધારી અને સરળ બનાવવી જોઈએ, અને જ્યાં સુધી એ કેવાયસીની પ્રક્રિયા ચાલુ છે ત્યારે તમામ રેશન કાર્ડ ધારકો રહ્યા અને એમને સસ્તા દરે અનાજ મળતું નથી, તમામ દુકાનધારકો ના પાડે, તો ખરેખર એમને રેશન કાર્ડ સસ્તા દરે મળવું જ જોઈએ, ઈ કેવાયસીની પ્રક્રિયા પણ ચાલુ રહેવી જોઈએ એવી મામલતદારશ્રીને અમે રજૂઆત કરી છે. અને જેટલા લોકોનું રેશન કાર્ડમાં ઈ કેવાયસી થાય, 4 નામ હોય અને 3 જણનું થાય તો 3નું રેશન કાર્ડ આપો, બાકી એ લોકો સ્પષ્ટ ના પાડે 100% ના થાય. હવે 2 છોકરા હોય અને 1 છોકરો રોજગારી અર્થે બહાર ગયો હોય અને 4 જણનું ઈ કેવાયસી થયું હોય તો 4 જણનું અનાજ મળવું જોઈએ, આ 5 જણ ભલે 1 જણનું ના થતું, એવી રજૂઆત અમે મામલતદારશ્રીને કરી છે કે જેટલા જણનું ઈ કેવાયસી થાય એટલા જણનું રાશન કાર્ડ આપવું, અને જ્યાં સુધી રેશન કાર્ડની કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધી તમામ લોકોને આ સસ્તા દરે અનાજ જે મળે છે એથી વંચિત ન રાખવા જોઈએ અને અનાજ આપવું જોઈએ એવી રજૂઆત મામલતદારશ્રીને અમે કરી છે.